भागवत भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। स्वामी नारायण भगवान की जय। अजना आ जादरा गामने आंगणे मकवाणा परिवार पितृनी स्मृतिमां श्रीमद भागवत एना वक्ता पदे जयेशभाई मेहता बहु सारा वक्ता स्थिर गंभीर अने बराबर भागवत जीना जे रहस्यो एने यथार्थ એનું બધાને જ્ઞાન સમજાવે છે। ભાગવત વ્યાસ રચિત શાસ્ત્ર છે જેના વક્તા સુખદેવજી છે અને શ્રોતા પરીક્ષિત મહારાજા છે। પ્રારંભમાં તમે મહાત્મ્ય સાંભળ્યું છે, હજી બે સ્કંદ બાકી છે, બહુ જાજો ટાઈમ નથી લેવો અને અહીંયા યજ્ઞેશભાઈ મહેતા મહાન વક્તા એ પણ ઓજા એ પણ બહુ મોટા વક્તા એ પણ પધાર્યા છે અને આખા મકવાણા પરિવાર તેમજ આ સમસ્ત ગામજનો અને આમંત્રિત દરેક મહેમાનો, મારે એટલું જ કહેવાનું છે કે રાઘવભાઈ અને દિનેશભાઈ અહીંના ઘણા વિદ્યાર્થીઓ અહીં મારા મહાવા ગુરુકુળમાં ભણેલા છે। ખાસ કથાનો ઉદ્દેશ એ છે કે જીવન આ કથા સાંભળ્યા પછી ભક્તિમય થવું જોઈએ। કથા મંડપમાં આપણે બેઠા છીએ એ મહત્વનું નથી, પણ કથા આપણામાં બેહેવી જોઈએ। કથા જ્યાં સુધી આપણામાં નહીં બેસે ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય। આટલો બધો ખર્ચો શા માટે કરો, હે? આટલો બધો ખર્ચો શા માટે કરો? કથાનો એ જ ઉદ્દેશ છે કે જીવન પરિવર્તન થવું જોઈએ। જ્યાં સુધી પરિવર્તન જીવનમાં ન આવે ત્યાં સુધી સાંભળેલી કથા એ નકામી છે અને આપણો સમય પણ એ નિરર્થક છે। કથા સાંભળ્યા પછી કથામાંથી નિર્વ્યસની થવું જોઈએ। લગભગ હું માનું છું કે આમાં જેની ઉપર ભગવાનની કૃપા છે એ જ નિર્વ્યસની છે, બાકી લગભગ બધા વ્યસની છે। ખાસ મકવાણા પરિવારને મારે ખાસ ખાસ ભલામણ છે કે આ કથા કર્યા પછી તમારા પિતૃઓને જો રાજી કરવા હોય તો તમારામાં જો કાંઈ પણ જે વ્યસન હોય એ વ્યસન અહીંયા દાદાને અહીંયા પોતે આગળ મૂકી દેજો। હું એટલા માટે અહીંયા આવ્યો છું, હું અમારો કર્તવ્ય એ છે કે અનંત જીવાત્માઓને નિર્વ્યસન કરો અને આ વ્યસની જ માણસને બરબાદ કરે છે। છોકરાઓને બિચારાને મહિને 1500-2000 હે માવા ખાઈ જવાનું, છોકરાના પૈસાના સડા હાથાનું હારા પહેરવા હોય, હે? તમે નિર્વ્યસની નહીં બનો તો તમારા બાળકો ક્યાંથી બનશે? એમ ભાગવતજીમાં સુદામા ચરિત્ર તમે સાંભળ્યું, સુદામા ચરિત્ર સાંભળ્યું? ભાગવતજી એક કથા જ એવી છે, આ ભાગવત શાસ્ત્ર સામાન્ય નથી, હો આ શાસ્ત્ર સામાન્ય નથી। જ્યાંથી તમે આ પોથી યાત્રા કાઢી છે ને એ ઘર પણ ધન્ય ભાગ હશે કે આ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે ભાગવતજી। અને દરેક ઘરમાં આ ભાગવતજીનું પુસ્તક હોવું જોઈએ અને દરેકે કાયમ એક એક અધ્યાય વાંચવો જોઈએ। આવું ખાસ મન મારે તમને બધાને એક શું કહેવાય કે ભલામણ છે। ભારત દેશના એક સંત તરીકે આ સંસાર છે ને બહુ ગહન છે, આ સમુદ્ર તરવો
એ બહુ ગહન છે, એમાં સંસાર બહુ ગહન છે હો, આ સંસાર કઈ સામાન્ય નથી, પણ ભગવાનના નામ રૂપી હે એનું સ્મરણ કરવાથી આ સંસાર સાગર એકદમ સહેલો બની જાય છે. દાદાએ બહુ અદ્ભુત કથા સમજાવી છે. અમારો ખાસ કહેવાનો અર્થ એ છે, મહાત્મામાં ધુંધુકારીની કથા, આત્મદેવની કથા, હે ધુંધુકારી કેટલો કેવો કેવો પાપી હતો, પણ આ ભાગવતજીનું શ્રવણ કરવાથી હે એનું ઉદ્ધાર થયો છે. તો આ મર્યા પછી સાંભળવા કરતા આ જીવતા સાંભળી અને જીવનમાં ઉતારી જુઓ. મર્યા પછી છે ને છોકરાની પાસે ભાગવત ન માગતા કે મારે ભાગવત સાંભળવું છે એમ, જીવતા સાંભળે અને જીવનમાં સારા આચરણમાં મૂકજો. ભાઈ ભગવાન રામનું મંદિર વચ્ચે જાજો, હું જે મંદિર રાધાકૃષ્ણ ત્યાં જાજો, હવાર સાંજ જાજો અને વ્યસન છોડજો. આવા ઘરને આંગણે ગંગા છે, કેવા સરસ દાદા, હે કેવી સરસ કથા તમને કવરાશે. તમારા ગામ ઘરને આંગણે આવા દાદા વક્તા જિગ્નેશ ઓઝાભાઈ કેવા પવિત્ર બ્રાહ્મણો. અત્યારે પવિત્ર બ્રાહ્મણો મળવા બહુ મોંઘા છે, નિર્વ્યસની બ્રાહ્મણો મળવા બહુ બહુ તકલીફ છે અત્યારે, કારણ કે આખું જગત હળગ્યું છે. હે જગત હળગ્યું છે એટલે જ કીધું છે ને કે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંત પણારે મનવા નથી મફતમાં મળતા, ભરી સભામાં જો ને કંઈક બળતા આવું કળતા તેલમાં પડતા. એટલે કહેવાનું છે કે આ સંતો અને બ્રાહ્મણો નથી મળતા. મહિમા જ્યાં સુધી જીવનમાં ન હોય ને, શાસ્ત્રોનો મહિમા ન હોય ને, સંતનો મહિમા ન હોય, બ્રાહ્મણોનો મહિમા હોય, ત્યાં સુધી તમે એને ગમે એટલા જમાડો, ગમે એટલી દક્ષિણ આપો તો તમને એનું ફળ નથી મળતું. મહિમાથી કંઈ પણ કરો પણ મહિમાથી પૂર્ણ કરો. આ ભાગવતજીની કથા તમે કરી એના મહિમાથી તમે જો કરી છે એટલે તમારા પુત્રોને પૂર્ણ એ ભાગવતજીને મળી ગઈ છે. થઈ ગયો આ, તમે જયારે સંકલ્પ કર્યો ને કે અમારા પિતૃઓના મોક્ષાર્થે આ સ્મૃતિમાં ભાગવત કર્યું, ત્યારથી તમારો પિતૃ હતો એ ભગવાનના ધામમાં પહોંચી ગયા છે. હવે તમે એક શંકા ન કરતા ને, આપણે છે ને ઘણા એવા તો વ્યમમાં નાખી એવા દે ને, એવા વ્યમમાં નાખી દે કે તમે સકરાવામાં સડી જાઓ કે હું આ જે પણ જાણે તમે કે આ દાણા કરવા પડશે, આ ભૂવા પણ એ ભૂવાનું કામ એ હોય કે એક નાખે ને એક કાઢે ને ત્રણ નાખે, એવું એ અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધામાં ક્યારેય ન આવતા, હે અંધશ્રદ્ધામાં ક્યારેય ન આવતા. હું એ નથી કહેતો માતાજી ખોટા છે, ભૂવા ખોટા છે એમ, પણ શ્રદ્ધા ભગવાનમાં રાખો, ભગવાન રાધે કૃષ્ણમાં રાખો, રામમાં શ્રદ્ધા રાખો, માતાજીમાં શ્રદ્ધા રાખો, એનું ભજન કરો, ભજનથી જ આ જીવાત્માનું કલ્યાણ થાય છે. માટે જાજો સમય નહીં લેતા આજે આપણે જિગ્નેશ ઓઝા સાહેબને સાંભળવા છે દાદાને. તો આ મકવાણા પરિવાર એને જે આ કાંઈ કથા કરી અને એનો જે સંકલ્પ હતો ભગવાન રાધે કૃષ્ણ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ કરે અને બધા એને ખાસ ભલામણ, વ્યસન છોડજો તો જ આ કથાનું ફળ મળશે, નહીંતર મળશે નહીં. મકવાણો પરિવારને ખાસ તમારે ફળ જોતો હોય આ કથાનું તો બધાએ વ્યસન છોડજો. ખાસ મારે દિનેશભાઈ છે, રાઘુભાઈ છે, જીતુભાઈ છે, એ બધા ખાસ મારે ભલામણ છે કે જો વ્યસન હોય તો તમે લ્યો છો. રાઘુભાઈ કહે છે કે આજથી માવાનો ત્યાગ કરી દો છો, આ ભાગવતનું ફળ મળી ગયું. જીતુભાઈ ને બાપા ને તમે મૂકી દેવાની, જીવ ભૂલાવી જાય, જીવ ભૂલાવી જાય, સુરા બોલ્યા નવ ફરે પશ્ચિમ ઉગે સુર. હા બસ હવે ના ખાસ મજા ભાઈ, રાઘુભાઈ ત્યાં, દિનેશભાઈ તું, હા દિનેશ અહીંયા મારા વિદ્યાર્થી છે, જાહેર પ્રતિજ્ઞા જીવ ભૂલે જાય ગમે એવું થાય પણ છોડતા નહીં. તમે વ્યસન છોડજો તો તમારા છોકરા છોડશે એમ. ના તમારે બોલ,
આ એક સારો પ્રયોગ છે, આપણને ગમ્યો છે કે માણસ નિર્વ્યસની હોય પછી એને થાય કે હવે મારે વ્યસન હેનું લેવું. તો સ્વામીજીએ કીધું છે કે આ છોડી દો તો ભગવાનનું નામ લેવાનું વ્યસન કરી નાખો ને કાહે. હલો, પરમ કૃપાળો શ્રી કૃષ્ણ પરમાત્માની કૃપાથી જ્યારે આવું આયોજન થઈ રહ્યું છે ઘર આંગણે, ત્યારે મનમાં એક સંકેત થાય તો બધા એમ કહે છે કે વ્યસન સારું નહીં, વ્યસન સારું નહીં, તોય આપણે વ્યસન કરીએ છીએ, આપણને જ નડે છે, તોય મુકતા નથી, તો આ એમનેમ તો નહીં કહેતા હોય એવું ઘણાએ કીધું. અને આજે જે જેમની પાસે હું ભણેલો છું, જેમની પાસે જે બાળ ઉજેર મારો કરેલો છે, એણે પણ કીધું ત્યારે મન મારા મનમાં એવો સંકેત થયો કે હું આજે માવાનો ત્યાગ કરું. અને સવારમાં જ્યારે હું પૂજા કરવા આવ્યો ત્યારે શિવાલય મંદિરે દર્શન કરી અને ભગવાન ભોળાનાથને મેં પ્રાર્થના કરી કે મને વ્યસનનો વિચાર ન આવે એવી શક્તિ, સમજણ, બુદ્ધિ અને શક્તિ હે પ્રભુ પરમાત્મા મને આપ. આજ પછી હું ક્યારેય માવાનું સેવન નહીં કરું, એ જ પ્રભુ પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. જો કે મેં તરુણ દાદા મારી પાસે કાલે દક્ષિણા તો લઈ લીધી છે, પણ મારે એમાં તો છોડતા છોડતા વાર લાગશે. કાલ ભગવાનના લગ્નમાં દક્ષિણામાં મારી પાસે માગ્યું કે તારા પૈસા ન જોતા પણ તું મને માવો આપી દે, તો હવે આજ આપવો પડશે, તો હું આજ આપી દઉં છું. કોઈ વસ્તુ નહી ખાવ. સરસ કથાના બીજા દોરમાં જઈ રહ્યા છીએ આપણે, અને જે બે વક્તાઓને આપણે સાંભળશું અને પછી કથાના અંતે કોઈ ગામના લોકોને વ્યસન મૂકવું હોય તો એ પણ ભગવાનને પગે લાગીને મૂકી શકે છે. ગામના લોકો ક્યાં છે? જીતુ બસ આજથી વ્યસન મુક્તિ કરું. તમારું અહીં આવવું બહુ સફળ થયું એવું હું કહું છું. અને ગ્રામજનોને સૂચના કે આમાંથી કાંઈ તમારે બોધ લેવો હોય તો લેજો. આ બાજુએ ઘણી નાની નાની ડબ્બીઓ હારે લઈ આવે એને છોડજો. માતાજી એમ કહે છે. ચાલો હવે બોલો. કૃષ્ણ કનૈયાલાલ કી. મેં પુરુષોને કીધું પણ બહેનોને પણ ખાસ નહીં ડબ્બીઓ કીધું. દાદા એમને સાંભળ્યું તમે ડબ્બી છોડજો, તમે ખાતા બજરો એ છોડજો. મા તમારી ઉપર જ ડિપેન્ડ છે બાળકનું. મા બાપના સંસ્કાર જ કામ કરે છે, અમારા સંસ્કાર બહુ નહીં. અમારે તો આ દેશના એક સાધુ છે ને, તમારા સાધુ પ્રત્યેની ભાવના હોય ને એટલે અમારું માને. બાકી તો માના સંસ્કાર પહેલા પછી બાપના. બાપને ઓળખાણ કોણ કરાવે? મા કા તારો બાપ છે એમ. ખાસ બહેનોને મારા પ્રણામ છે. જે જે માતાઓ ખાતી હોય એ દરેક માતાઓ આ ભાગવતજીની આગળ છોડી દે. આ જે ખાતા હોય આંગળી ઊંચી કરે, જે માતાઓ આ ખાતા હોય ને આંગળી ઊંચી કરે ને અહીંયા અહીંયા મૂકી દે. આ સાધુનું એટલું માનજો તો અમારા આશીર્વાદ મળશે તમને અને તમને બળ મળશે. તમારે ત્યાં બાળકોના સંતાન હારા થશે. અક્ષયભાઈ ને પછી બોલો. કૃષ્ણ કનૈયાલાલ કી જય. જય દાદા અને બાપુ. માવા બંધ કરવાનો પ્રયત્ન બહુ બધી વખત કરેલો હતો પણ આ ભાગવત સપ્તાહમાંથી એક વસ્તુ જે મગજમાં ઉતરી અને દિલમાં ઉતરી કે જે મન હોય ને તો માણસ બધું કરી શકે, તો આ વિચારની ધારને માવા તો નહીં પણ શાહ બી નહીં આજથી પ્રતિષ્ઠા લઉં છું કે માવા અને શાહ બંને આજથી વ્યસન મુક્ત કરું છું. અને ઘણી વખત એવું સાંભળવા મળતું કે તમારા પપ્પાને કંઈ વ્યસન નહીં અમે અને તમે ત્રણેય ભાઈઓ માવા ખાઓ એટલે શરમિંદાદ લાગતું હતું. પણ આજે આ ભાગવત સપ્તાહના પૂર્ણ પવિત્ર દિવસે એક વસ્તુ મનમાં ગાંઠ વાળી લીધી છે
કે માવા કે નહીં ચા પણ નથી પીવાનું અને જેનું પૂર્ણ રીતે પાલન કરીએ અને જેનો ક્યારેય વિચાર ભવિષ્યમાં આવશે બી નહીં અને આવવા દેશું બી નહીં. જય હિન્દ. અસ્તુ.